હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? એકદમ મજામાં. અરે વાહ, તો આજે હું ગણિત ગમ્મત સાથે તમારી વચ્ચે આવી ગઈ છું. પ્રકરણ 7, જગ અને મગ. આ જગ જોયો છે અને આ મગ પણ જોયો જ હશે, રોજ દૂધ પીઓ છો ને. આ જગ દ્વારા શું કરો છો નથી ખબર, તો હમણાં ખબર પડી જશે. ફ્રેન્ડ્સ, આના આગળના વિડીયોમાં તમે લીંબુ શરબત બનાવતા શીખ્યા ને, આવો કઈ પીધો તો? બનાવ્યો તો? બનાવ્યો? અરે વાહ, તો આજે આપણે આ જ લીંબુ શરબત લઈને મેળામાં જવાના છે. ગામના મેળામાં હાટડી બનાવવાની છે, તો રેડી છો હાટડી બનાવવા? જો, તમારી સ્ક્રીન પર સરસ મજાની હાટડી રેડી છે, દેખાય? હા, આની અંદર ચૈત્રા, નાસિર અને અનીસ લીંબુ શરબતની હાટડી બનાવી છે મેળામાં, બરાબર. હવે આ હાટડીમાં બધા આવે છે લીંબુ શરબત પીવા, તો આ લીંબુ શરબતનો કઈ ભાવ તો પાડવો પડશે ને. તમે કસે જાઓ કંઈક પીવા મમ્મી પપ્પા સાથે, જેમ કે કોકો પીવો છો તમે? હા, તો એ બધી જ વસ્તુનો ભાવ હોય એવી જ રીતે આ લોકોએ હાટડી મેળામાં બનાવી છે. હવે આપણે આ હાટડીમાં લીંબુ શરબત વેચી રહ્યા છીએ, તો નાના ગ્લાસના અને મોટા ગ્લાસના આ લોકોએ ભાવ પાડ્યા છે. તો નાના ગ્લાસનો ભાવ છે એ લોકોનો 5 રૂપિયા અને મોટા ગ્લાસનો ભાવ છે 10 રૂપિયા. તો બાળ મિત્રો, હવે આ લોકો વિચારમાં પડી ગયા છે કે આ લીંબુ શરબત ની હાટડીમાં લીંબુ શરબત વેચી રહ્યા છે, નાના ગ્લાસના છે 5 રૂપિયા અને મોટા ગ્લાસના છે 10 રૂપિયા, પણ આપણે આ લીંબુ શરબત કઈ રીતે ભરીએ એ વિચાર કરી રહ્યા છે. તો ચલો બાળ મિત્રો, આ લોકોની આપણે મદદ કરીએ. તમે લોકો આ લોકોને મદદ કરવા માટે રેડી છો ને? તો ચલો આપણે આ લોકોને મદદ કરીએ. જો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે ને, હા, આ હાટડીનું પિક્ચર છે. ફ્રેન્ડ્સ, હવે હાટડીની અંદર જો મોટી ડોલ દેખાય છે, તો હવે એ લોકો વિચારમાં પડી ગયા છે કે આપણે બધાને લીંબુ શરબત કેવી રીતે આપીએ. તો ગ્લાસથી ગ્લાસમાં લીંબુ શરબત આપવાના છે, પણ એ લોકો ગ્લાસમાં લીંબુ શરબત કેવી રીતે રેડે, તો આ લોકોની છે મૂંઝવણ. તો આપણે લોકોને મદદ કરવાની છે. તો એટલામાં જ અનીશ એમ કહે છે, મારી પાસે જગ છે. તો એ લોકો વિચારે છે કે ડોલમાં જગ ભરીને લીંબુ પાણી આપવામાં બરાબર રહેશે? એ લોકો આવી ચર્ચા કરી રહ્યા છે. તો શું કહે છે કે ડોલ કરતાં જગથી લીંબુ પાણી ગ્લાસમાં રેડવામાં સરળતા પડશે, એ લોકો એવી ચર્ચા કરે છે. તમને લાગે છે મિત્રો કે ડોલથી, ડોલની અંદરથી જગ ભરીને ગ્લાસ ભરવાથી સરળતા પડશે? તમને શું લાગે છે, સરળ પડે? જગથી પાણી લઈ શકીએ ને આપણે, ગ્લાસમાં પાણી તમે ભરો છો ને જગ દ્વારા. હા, તો આવી જ રીતે એ લોકોએ શોધ કરી લીધી કે આપણે જગનો ઉપયોગ કરીને ગ્લાસ ભરવાના છે, લીંબુ શરબત માટેના પ્યાલા આપણે ભરવાના છે. તો આ થઈ ગઈ એ લોકોની એક મદદ, આપણાથી થઈ ગઈ ને. તો ચાલો આગળ આપણે એ લોકોને મદદ કરીએ. હવે ફ્રેન્ડ્સ, એ લોકોની આ વાતોમાં ને વાતોમાં નાસિરે કંઈક શોધી કાઢ્યું. શું શોધ્યું વિચારો તમે? એને એવું શોધી કાઢ્યું કે 2 મોટા ગ્લાસ લીંબુ શરબતથી એક જગ ભરાઈ જાય છે. 2 મોટા ગ્લાસ લીંબુ શરબતથી એક જગ ભરાઈ જાય છે, એટલે કોઈ લેવા આવે લીંબુ શરબત, તો 2 ગ્લાસ મોટા લીંબુ શરબત માંગે, તો એક જગથી 2 ગ્લાસ ભરાય, બરાબર ને? એમ જ કઈ શોધ્યું ને એને. તો એટલામાં જ ત્યાં સબનમ એક આખો ગ્લાસ જગ ભરેલા લીંબુ શરબત ખરીદવાની ઈચ્છા કરી છે. તો હવે તેને કેટલા રૂપિયા આપવા પડશે? એક આખો જગ ભરીને સબનમે લીંબુ શરબત ખરીદવાની ઈચ્છા કરી છે. તો બાળમિત્રો, આ જગના કેટલા પૈસા હશે? તમે વિચારો જોઈએ, કેમ આખા જગના કેટલા પૈસા થયા એવું વિચાર આવે? કેવી રીતે થયા હશે?
આખા જગના પૈસા કેવી રીતે શોધવા? તો બાળ મિત્રો એકદમ ઈઝી છે. બે જગ ખરીદવા માટે કેટલા રૂપિયા થાય? એક મોટા ગ્લાસની કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. એવા બે ગ્લાસ થાય 10 અને 10 કેટલા થયા? 20. અરે વેરી ગુડ. તો સબનમે કેટલા રૂપિયા આપવા પડશે એક જગ ખરીદવા માટે? કેટલા? યસ, 20 રૂપિયા. 10 નો એક ગ્લાસ અને બીજો મોટો ગ્લાસ 10 નો, તો 10 ને 10 કેટલા થયા? 20. તો એક જગ બે મોટા ગ્લાસ થી ભરાયા એટલે સબનમે આપણે કેટલા રૂપિયા આપવા પડશે? 20 રૂપિયા. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે એ લોકોના લીંબુ શરબતની હટડી પર બધા લોકો લીંબુ શરબત લેવા આવતા હતા. તો એટલામાં ત્યાં ચિત્રાએ કઈક શોધ કરી કાઢી. બે મોટા ગ્લાસ શરબત થી 4 નાના ગ્લાસ લીંબુ શરબતના ભરાય છે. તો બાળ મિત્રો, એક જગમાં કેટલા લીંબુ શરબત માતા હતા? બે મોટા ગ્લાસ લીંબુ શરબત એક જગ થી ભરાતા હતા. તો બાળ મિત્રો, ચિત્રાએ જે શોધ્યું તેમાં શું હતું? 4 નાના ગ્લાસ થી 2 મોટા ગ્લાસ લીંબુ શરબત ભરાતા હતા અને 2 મોટા ગ્લાસ થી 1 જગ, બરાબર ને? તો હવે આપણે કેટલા નાના ગ્લાસ લીંબુ શરબત થી 1 જગ ભરાય કોણ કહેશે મને? કેટલા ગ્લાસ થી? વેરી ગુડ, 4 નાના ગ્લાસ થી 1 જગ ભરાઈ જાય, બરાબર ને? તો કેટલા નાના ગ્લાસ થી અડધો જગ ભરાશે? તો બાળ મિત્રો, એકદમ સહેલું છે. 4 નાના ગ્લાસ થી 2 મોટા ગ્લાસ લીંબુ શરબત ભરાયા, બરાબર, અને 2 મોટા ગ્લાસ થી 1 જગ ભરાયો, બરાબર ને? તો હવે આપણે જગ અડધો ભરવાનો છે અને એ પણ નાના ગ્લાસ થી. તો બાળ મિત્રો, તમે મને કહો કે હવે આપણે આ નાનો આ જગ નાના ગ્લાસ થી કેવી રીતે ભરશું અને કેટલા ગ્લાસ જોઈશે? કોણ કહેશે મને? હા હા, તમે બોલો. અરે વાહ, 2 નાના ગ્લાસ થી અડધો જગ ભરાશે. વેરી ગુડ, સરસ. હવે તો તમને લોકોને ખ્યાલ આવી ગયો ને? તો જો તમે સ્ક્રીન પર પાછા વસ્તુ રિપીટ કરો. ફ્રેન્ડ્સ, જો તમારી સ્ક્રીન પર જે પિક્ચર દેખાય છે તો એ પિક્ચર દ્વારા આપણે સમજીએ. તો બાળ મિત્રો, જો પહેલું પિક્ચર છે એમાં 2 નાના ગ્લાસ આપ્યા છે. તો 2 નાના ગ્લાસ થી કેટલા ગ્લાસ ભરાયા? જો 1 મોટો ગ્લાસ ભરાયો અને 2 મોટા ગ્લાસ થી 1 જગ ભરાયો, બરાબર ને? હવે જો એની નીચે એના ચિત્રમાં 4 નાના ગ્લાસ આપ્યા છે, તો 4 નાના ગ્લાસ થી 2 મોટા ગ્લાસ ભરાયા, બરાબર ને? બાળ મિત્રો, હવે જો 2 મોટા ગ્લાસ થી 1 જગ ભરાય છે. ખ્યાલ આવ્યો તમને? તો હવે આખો જગ ભરવા માટે 4 નાના ગ્લાસ લીંબુ પાણી આપણે જોઈએ, બરાબર. આથી આ અડધો જગ ભરવા માટે આપણે 2 નાના પ્યાલા જોઈએ, બરાબર બાળ મિત્રો? તો તમને ખ્યાલ આવ્યો ને? 1 આખો જગ ભરવા માટે 4 નાના પ્યાલા જોઈએ. તમને સમજ થઈ ગઈ ને? તો હવે આ વિડીયો તમે ધ્યાનથી જોયો છે તો હું આને લગતા થોડાક પ્રશ્નો પૂછું છું. જો તમારા સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે ને, આ પિક્ચર ધ્યાનથી જોવાનું છે ને, તમારે આ પિક્ચર જોઈને જવાબ આપવાના રહેશે, બરાબર. તો ચલો હું તમને પ્રશ્ન પૂછી રહી છું. 2 નાના ગ્લાસ ના કેટલા રૂપિયા ચૂકવવા પડે? બાળ મિત્રો, 2 નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જો કેટલા રૂપિયા છે? 2 નાના ગ્લાસના 5 રૂપિયા ને? તો 2 ગ્લાસ આપણે લીંબુ શરબત નાના લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? કોણ કહેશે મને? હા હા, તમે બોલો. 10. અરે વાહ, 10 રૂપિયા ચૂકવવા પડે. તો બાળ મિત્રો, બીજો પ્રશ્ન પૂછું છું. 2 મોટા ગ્લાસ લીંબુ શરબતના કેટલા રૂપિયા ચૂકવવા પડે? કોણ કહેશે મને? હા બોલો બોલો, તમને ખ્યાલ આવી ગયો લાગે છે. 20. અરે વાહ, 10 રૂપિયાનો એક ગ્લાસ છે મોટો, એટલે કેટલા રૂપિયા? 10 ને 10, 20. સરસ.
હવે ત્રીજો સવાલ પૂછી રહી છું તમને, કોણ જવાબ આપવા માટે રેડી છે? બધા જ. અરે વાહ, પહેલા સવાલ તો સાંભળી લો બાળ મિત્રો. એક નાના ગ્લાસ લીંબુ શરબત અને એક મોટા ગ્લાસ લીંબુ શરબત ના કેટલા રૂપિયા ચૂકવવા પડે? કોણ કહેશે મને? એક નાનો ગ્લાસ લીંબુ નો શરબત નો છે અને બીજો મોટો, કોણ કહેશે? હા હા, બોલો બોલો, કેટલા? 15. અરે વાહ, 15 રૂપિયા ચૂકવવા પડે. તો હવે હું ચોથો સવાલ પૂછું છું, કોણ આપવાનું છે ત્યાંથી સાંભળજો અને ફટાફટ જવાબ આપજો. બે નાના લીંબુ શરબતના ગ્લાસ અને એક મોટા લીંબુ શરબતના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? પાછું રિપીટ કરું છું, બે નાના ગ્લાસ લીંબુ શરબત અને એક મોટા લીંબુ શરબતના કેટલા રૂપિયા ચૂકવવા પડે? કોણ કહેશે મને? હા હા, બોલો બોલો, કોણ કહેવાનું છે? હા હા, તમે બોલો. 20. અરે વાહ, 20 રૂપિયા ચૂકવવા પડે. એક મોટા ગ્લાસના કેટલા છે? 10. અને બે નાના નાના ના 5 અને 5 કેટલા થાય? 10. એટલે કેટલા થયા? 20. સરસ. હવે છેલ્લો સવાલ પૂછી રહી છું તમને, એક ગ્લાસ લીંબુ શરબત ના નાના નાના એક ગ્લાસ લીંબુ શરબતના અને બે મોટા ગ્લાસ લીંબુ શરબતના કેટલા રૂપિયા ચૂકવવા પડે? કોણ કહેશે મને? એક નાના ગ્લાસ અને બે મોટા ગ્લાસ લીંબુ શરબતના કેટલા રૂપિયા ચૂકવવા પડે? બોલો બોલો તમે, કેટલા? 25. અરે વાહ, 25 રૂપિયા ચૂકવવા પડે. તો ફ્રેન્ડ્સ, તમને ખબર પડી ગઈ ને? તો હવે મજા આવી તમને આ વિડીયો જોવાની, અને ખ્યાલ પણ તમને આવી ગયો હશે. આવ્યો ને? હા, આવ્યો જ લાગે છે. બધા જવાબ તો આપતા હતા ફટાફટ. તો બાળ મિત્રો, આવા જ નવા વિડીયો અને આવી જ નવી રમતો એક્ટિવિટી સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો. જય શ્રી કૃષ્ણ.